ગોપી તળાવના 2015માં ઉદઘાટન સમયે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા ગોપી તળાવમાં પણ કાંકરિયા કાર્નિવલની જેમ કલા ઉત્સવનું આયોજન કરવા હાંકલ કરી હતી, જેથી સુરત પાલિકા દ્વારા દર વર્ષે ગોપી કલા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ડિસેમ્બર માસના છેલ્લા સપ્તાહમાં ગોપી કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. બુધવારે સાંજે 7:30 વાગ્યાથી ગોપી કલા ઉત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ગોપી કલા ઉત્સવમાં શહેરની દિવ્યાંગ સહિત વિવિધ સંસ્થાના કલાકારો દ્વારા રંગારંગ કાર્યક્રમ કરવામાં આવશે. તેની સાથે એક દિવસ અન્ય રાજ્યના કલાકારો પણ પરફોર્મ કરશે. 26 મે તાલ ગ્રુપ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. હવે 27 મે નૃત્યમ ભરત નાટ્યમ ડાન્સ એકેડેમી અને નર્તકી ડાન્સ ગ્રુપ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, 28 મે કર્મસુ આર્ટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, 29 મે દિવ્યાંગ બાળકો દ્વારા ઓર્કેસ્ટ્રા કાર્યક્રમ, 30 મે હાર્મોનિકા ક્લબ દ્વારા હાર્મોનિકા પર મેલોડી ગીત અને ફ્લુએટ ફ્યુઝન અને ગીતોનો કાર્યક્રમ, 31 મે છત્તીસગઢ અને ઝારખંડના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને નૃત્યમ નર્તન અકાદમી દ્વારા ગુજરાતી ગાથા કરાશે. સુરત પાલિકા દ્વારા ઐતિહાસિક ગોપી તળાવને વિકસાવ્યા બાદ વધુને વધુ લોકો ગોપી તળાવની મુલાકાત લે તે માટે પાલિકાએ 26 થી 31 ડિસેમ્બર સુધી ગોપી કલા ઉત્સવનું આયોજન કર્યું છે. પાલિકાએ શરૂ કરેલો ગોપી કલા ઉત્સવ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી ગોપી તળાવનું સંચાલન અપાયા બાદ પણ ચાલી રહ્યો છે. પાલિકાના જણાવ્યા મુજબ ગોપી કલા ઉત્સવમાં સુરતના વિદ્યાર્થીઓમાં રહેલી કલાને બહાર લાવવા માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. પતંગ ચુડી ચુડી જા.